તો આપતા એ વાત સાથે મારે મારી વાતની શરૂઆત કરવી જોઈએ. અને બીજું, જ્યાં સુધી આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ કુટુંબ વ્યવસ્થાના કારણે, અથવા તો પણ મુદ્દો એ છે કે સરવાળે બે મોટા પક્ષો આ દેશમાં, કોંગ્રેસ અને બીજેપી, આ બંને લોકોએ સહિયારા પ્રયત્નથી એમ કહ્યું છે કે ભાઈ અમે બંને આની તરફેણમાં મતદાન કરીશું. મને એવું લાગે છે કે ધીરે ધીરે, મેં કહ્યું એમ 14 વર્ષમાં 4થી વખત આ બિલ રજૂ થવા જાય છે, પણ ધીરે ધીરે એક દબાણ જૂથ, જેને આપણે અંગ્રેજીમાં પ્રેશર ગ્રુપ છે, એ ઊભું થયું અને એમાંથી એક રાજકીય ઈચ્છાશક્તિ ઊભી થઈ. અને ફરી એક વાત અહીંયા અમારે ખાસ કરવી જોઈએ કે આ મહિલાઓની તરફેણ અથવા મહિલાઓ માટેનો મુદ્દો નથી. જે સમાજમાં બહેનો પછાત હોય એ સમાજ પછાત રહે, જે દેશમાં બહેનોને સરખો અવાજ ના મળે એ દેશનો વિકાસ ના થાય. એટલે આ મહિલા અનામતનું બિલ એટલે માત્ર મહિલાઓના લાભનું બિલ નથી, મને એવું લાગે છે કે રાષ્ટ્ર વિકાસનો મુદ્દો છે. ખાસ તો વાત આવી રહી છે રાજ્યસભામાંથી કે જ્યાં હોબાળા વચ્ચેની કાર્ય જે અત્યારે આપણું જે મહિલાનું રાજકારણમાં સીટ છે અને ધ કોન્ટ્રીબ્યુશન ધે મેક ઇઝ વેરી વેરી ગુડ, અને હજી વધારે વધશે તો ઓબ્વિયસ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી બેટર. જે આપણે જોયું કે ઇન અધર ફિલ્ડ્સ ઓફ લાઈફ એન્ડ ઇન પ્રોફેશનલિઝમ ઓર ઇન અધર ફિલ્ડ્સ ઓફ લાઈફ, જે રીતે મહિલાઓ યોગદાન કર્યું, જે રીતે ભારત આગળ આવ્યું છે, જે રીતે ભારતની તરક્કી થઈ છે, એ રીતે આઈ એમ શ્યોર કે વિથ ધ પોલિટિકલ એમ્પાવરમેન્ટ ગિવન ટુ વુમેન, એ લોકોમાં બી એની તરક્કી થશે. અને એની ડે ઇટ ઇઝ બાય ડિફોલ્ટ કન્સિડર્ડ કે ઇન્ડિયા વિલ, થેન્ક્સ ટુ ધીસ બિલ, ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ 100% ગેટ મોર ઇકોનોમિકલી સ્ટ્રોંગ. જી સોનલ, ખાસ વાત કરો કે જે રીતે અલગ અલગ પક્ષોમાં, વિપક્ષમાં પણ ફાટફૂટ પડી ચૂકી છે, સપા વિરોધ કરી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને અન્યાય થશે, ખાસ કરીને દલિતોને અન્યાય થશે, તેવા બધા મુદ્દા ઉભા કરાઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આખો મુદ્દો એ વોટ બેંક ઉપર જ આધારિત છે. એટલે આ લોકો વારંવાર વાત એમ કરે છે કે બહેનોની તમે વાત કરો છો તો કઈ બહેનો આમાંથી આગળ આવશે. કેટલાક લોકો એમ કહે છે કે ભાઈ બહુ ફેશનેબલ સ્ટાઇલિશ વાળવાળી ને કોન્વેન્ટ કલ્ચરની બહેનો આગળ આવશે. પણ મુદ્દો એ છે કે એવી દલીલ તો તમે અનામતના પ્રશ્ને પણ કરી શકો. મને નામ દેવામાં બિલકુલ વાંધો નથી કે મીરા કુમાર એક દલિત કુટુંબમાંથી આવે છે. હવે તમે એવું વાત કરી શકો કે તો જગજીવન રામના દીકરી હતા, નહીં તો ઓલરેડી એક પ્રિવિલેજ ફેમિલીમાંથી. પણ આ વાત ક્યાંય સ્ટેન્ડ થઈ શકે એમ નથી કે જેમાં તમે એમ કહે છો કે જો બહેનો એટલે કઈ બહેનો, અને દલિતો કે આદિવાસીઓ કે મુસ્લિમો એટલે કયા આદિવાસીઓ ને કયા મુસ્લિમો. એટલે મેં વારંવાર આ વાત સાથે હું સમર્થન આપું છું આ વાતને કે તમે અમને પેલા ભાગ આપો, પછી અમે સરખા ભાગ અંગે વિચારીશું અને કરીશું. હમણાં જ એક સમાચાર આવી રહ્યા છે રાજ્યસભામાંથી જ, રાજ્યસભાની કાર્યવાહી હાલ પૂરતી 2 વાગ્યા સુધી સ્થગિત જાહેર કરાઈ છે. રાજ્યસભામાં આજે મહિલા અનામત બિલ આવી રહ્યું છે. વિપક્ષનો, ખાસ કરીને અમુક પક્ષોનો જો હોબાળો છે, ત્યારે આ હોબાળા વચ્ચેની કામગીરીને બાધિત જણાતા રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત જાહેર કરાઈ છે. 2 વાગે ફરી રાજ્યસભાનું કામકાજ મળશે અને હવે પછી 2 વાગ્યા પછી મહિલા અનામત જે બિલ છે તે રજૂ કરાશે તેવી. આપનો ખૂબ ખૂબ આભાર જે રીતે તમે આ ડિસ્કશનમાં ભાગ લીધો અને